ચીખલી તાલુકાના આમદરા ગામે માજી મહિલા સરપંચ દ્વારા પોતાની જમીનમાં સરકારની મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરાવી કૂવો ન બનાવીને 4.50 લાખની રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરવામાં આવી છે. ચીખલીના આમદરા ગામે માજી મહિલા સરપંચ રૂપલબેન પટેલ દ્વારા પોતાની જમીનમાં મનરેગા યોજના હેઠળ કૂવો ખોડવાનો ઠરાવ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો હતો, જે બાદ આ જમીનમાં કૂવો ન બનાવી 4.50 લાખ રૂપિયાની રકમનું ચૂકવણું કરી દીધું હતું, જે અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા RTI હેઠળ માહિતી માંગવામાં આવી હતી, જેમાં આ તમામ બાબત બહાર આવ્યા બાદ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને ગામના જાગૃત નાગરિક દ્વારા માજી મહિલા સરપંચ દ્વારા 450 લાખની ઉચાપત કર્યાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ ગ્રામજનો દ્વારા 14માં તેમજ 15માં નાના પંચના પણ રૂપિયાનો દુરુપયોગ કરી માત્ર કાગળ ઉપર કામો બતાવી રૂપિયાની સરપંચ દ્વારા ઉચાપત કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અંગે યોગ્ય તપાસ થાય તેવી જ માંગ ગ્રામજનો કરી રહ્યા છે. હિતેશ વધેરા, ZS TV, નવસારી. આપનું નામ અને ગામ? જીગરભાઈ ઈશ્વરભાઈ પટેલ, આમટરા મોટી કોડીવાડ. મહેશભાઈ જે પ્રમાણે કીધું એ મનરેગા અંતર્ગત જે કૂવો ખોડેલો છે એ પ્રમાણે સરકારની ઘણી યોજનામાં જેમ કે 14મું નાણાપંચ 15મું નાણાપંચ એમાં ઘણી બધી પૈસાની ઉચાપત થયેલ છે અને કામ થયેલ નથી, તો સરકારશ્રીને અપીલ છે કે આ બધી યોજનાઓનું યોગ્ય તપાસ થાય ને કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. કોણ દ્વારા કરવામાં આવી છે ઉચાપત? અને હવે એમ તો સરપંચશ્રી રૂપલબેન હતા એટલે હવે પૈસા ઉચાપત કોણે કરેલ છે માહિતી નથી, પણ હવે સરપંચ રૂપલબેન હતા એટલે રૂપલબેનના નામ પર ઉચાપત છે. મારું નામ મહેશકુમાર મોહનભાઈ પટેલ, આમદરા મોટી કોરીવાડ. આમદરા ગ્રામ પંચાયતમાં રૂપલબેન કલ્પેશભાઈ પટેલ 2020-21ની અંદર સરપંચ પદે હતા ત્યારે RTIની માહિતી અમે માગી, તેમાં એવી જાણ પડી કે 2020-21ની અંદર રૂપલબેન કલ્પેશભાઈ પટેલના નામે કૂવો બોલે છે, એ સામૂહિક કૂવો બોલે છે ને સામૂહિક કૂવાની કોઈ મંજૂરી એમણે માંગેલી નથી. રૂપલબેન કલ્પેશભાઈ પટેલ 2020-21માં બ્લોક નંબર 955 વાળી જમીનમાં સ્થળ તપાસ કરતા કૂવાની કોઈ કાર્યવાહી થયેલી નથી. કૂવા પેટે 2020-21માં 4,57,337 રૂપિયાનો ઉપયોગ થયેલો છે અને સ્થળ પર કોઈ કાર્યવાહી કૂવાની થયેલી નથી, તો એના અનુસંધાનમાં અમે તાલુકા પંચાયતમાં ફરિયાદ પણ દાખલ કરેલી છે ને સરકારી નાણાંનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરેલો છે, તો એની યોગ્ય તપાસ થાય ને એની સામે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.